હેલો ફ્રેન્ડ્સ, અથાણાની સીઝન આવી ગઈ છે તો આપણે આજે ગાજરનું અથાણું બનાવીશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે આખું વર્ષ એમને સ્ટોર કરીને રાખવા માંગો તો આખું વર્ષ સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો અથાણું બનાવવા માટે મેં અહીંયા દેશી ગાજર લીધેલા છે. દેશી ગાજરનું તમે અથાણું બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે. તો આ રીતે સૌથી પહેલાં આપણે ગાજરની છાલ ઉખેડી લેવાની છે. તો સૌથી પહેલાં આપણે બધા જ ગાજરની છાલ ઉખેડી લઈશું. એમને ઉપરનો ભાગ અને નીચેનો ભાગ છે એમને આપણે બરાબર રીતે કટ કરી લેવાનો છે. તો બધા જ ગાજરની છાલ ઉખડીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એમને કઈ રીતે કટ કરવા એ હું તમને બતાવીશ. તમારે એ જ રીતે કટ કરવાના છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે એક લંબાઈના ટુકડા કટ કરી લઈશું. આપણે જેટલી લંબાઈના ગાજરના અથાણાની જે ચીર રાખવી છે એ રીતે, ત્યારબાદ તેનો વચ્ચેનો ભાગ છે એ આ રીતે ચપ્પુની મદદથી બંને સાઈડથી કટ લગાવી અને કટ કરવાનો છે, જેનાથી સરળતાથી નીકળી જાય. તો આ રીતે બધા જ ભાગને આપણે નીકાળી લઈશું. ગાજરનો વચ્ચેનો ભાગ છે એ બરાબર રીતે નીકળી જાય એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ત્યારબાદ આપણે આ રીતના લગભગ એક ઇંચ જેટલા જાડાઈના ટુકડા કરી લેવાના છે. ટુકડા થોડા જાડા રાખવાના છે કારણ કે આપણે તેમને સૂકવીશું તો એ એકદમ પતલા થઈ જશે. ત્યારબાદ આપણે એમની અંદર મીઠું એડ કરી દઈશું 2 ચમચી જેટલું અને હળદર એડ કરી દઈશું 1 ચમચી. અને હાથની મદદથી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હાથની મદદથી આપણે મિક્સ કરીશું તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે. તો આ રીતે મિક્સ કરી અને આપણે એમને રાખી મૂકવાનું છે. મેં અહીંયા એમને 4-5 કલાક માટે રાખી મૂકેલું છે. તો તમે જોઈ શકો છો કે 4-5 કલાક માટે આપણે રાખેલું છે તો એકદમ સરસ પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે આ ગાજરને એક પેપર લગાવી દઈશું અને એના ઉપર આપણે કોટનનો ટુકડો રાખી અને આ રીતે સૂકવી દેવાની છે. ગાજરની બધી જ ચીરોને આપણે આ રીતે છૂટી છૂટી સૂકવી દેવાની છે, જેનાથી એમની અંદર જે પાણીનો ભાગ છે એકદમ સુકાઈ જાય. તો આ રીતે આપણે ગાજરની ચીરને લગભગ 1 દિવસ માટે સૂકવવાની છે. સૌથી પહેલાં આપણે અહીંયા પંખા નીચે સૂકવેલી છે, ત્યારબાદ એમને મેં તડકે પણ સૂકવી દીધેલી હતી. તો હવે આપણે એમના માટેનો જે બોળો છે એ બનાવી લઈએ. તો અહીંયા મેં રાઈના કુરિયા લીધેલા છે 2 ચમચી અને તૈયાર આપણો જે સંભાર આવે છે એ મેં લીધેલો છે 1 ચમચી. મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે અને 1/2 ચમચી હળદર. ત્યારબાદ આપણે એમની અંદર તેલ એડ કરી દઈશું. તો અહીંયા મેં 2 ચમચા તેલ લીધેલું છે અને આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. તૈયાર સંભાર આપણે એડ કરીશું, એનાથી ખૂબ જ ટેસ્ટી બનશે. આ રીતે મેં તડકે સૂકવેલી હતી તો એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે. તો હવે આ બધી ચીરોને આપણે બોળાની અંદર એડ કરી દેવાની છે અને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણું ગાજરનું અથાણું એકદમ તૈયાર થઈ ગયું છે. તો આ અથાણાને તમે આખું વર્ષ રાખવા માંગો તો આખું વર્ષ પણ રાખી શકો છો. આ અથાણાને તમારે ફ્રીઝમાં મૂકવાની પણ જરૂર નથી કારણ કે આપણે એને તડકે સૂકવેલું હતું તો પાણીનો બધો જ ભાગ સુકાઈ ગયો છે, જેનાથી એ બહાર પણ ખૂબ જ સરસ રહેશે. તો આપણું અથાણું એકદમ તૈયાર છે. આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને શેર કરવાનું ભૂલતા નહીં.